ગુજરાતની સંવેદનશીલ સરકારમાં સરકારી અધિકારીઓ લોકોને આ મામલાના સમયે પણ રઝળવામાં કોઈ કસર છોડી રહ્યા નથી. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ નજીક આવેલી સેલટેક કચેરી ખાતે ખેડૂતોને કારણ વગર પરેશાન કરીને ગેરકાયદેસર રીતે નાણાં ખંખેરવામાં આવતા હોવાની ફરિયાદ સામે આવી છે. અમીરગઢ ખાતે આવેલ સેલટેક્સ કચેરી દ્વારા ખેડૂતોને ખોટી રીતે હેરાન કરવામાં આવતા હોવાની ફરિયાદ સામે આવી છે. રાજસ્થાનથી ગુજરાતમાં આવતી અને ગુજરાતથી રાજસ્થાન ખેડૂતોના માલ સામાન લઈ જતી ટ્રકોને અમીરગઢની સેલટેક્સ કચેરીની મોબાઈલ વાન દ્વારા ચેકિંગ કરવાના નામે પરેશાન કરવામાં આવી રહ્યા છે અને ખેડૂતોને પરેશાન કરીને તેમની પાસેથી ખોટી રીતે નાણાં ખંખેરવામાં આવતા હોવાની ખેડૂતો ફરિયાદ કરી રહ્યા છે. ખેડૂતોનું માનીએ તો સેલટેક્સની મોબાઈલ વાન દ્વારા તેમના વાહનોને ચેકિંગ કરવાના બહાને રોકવામાં આવે છે અને ત્યારબાદ વાહનોને અમીરગઢ સેલટેક્સ કચેરી ખાતે લાવવામાં આવે છે અને ટ્રકમાં ભરેલા માલ પ્રમાણે લાખો રૂપિયાની રકમનો મેમો બનાવવામાં આવે છે. મેમો બનાવવા બાદ સેલટેક્સના કર્મચારીઓ દ્વારા ખેડૂતોને ડરાવી ધમકાવી ટ્રકને છોડાવવા માટે પતાવટના ભાગરૂપે નાણાં ખંખેરી રહ્યા હોવાના આક્ષેપો થયા છે. આવી જ એક ઘટના તાજેતરમાં બની છે. તાજેતરમાં રાજસ્થાનના જૂડ ગામના હીરારામ સુખરામ બિશ્નોઈ નામનો ખેડૂત તેના ખેતરમાં વાવેલા એરંડાનો પાક ઊંઝા ખાતે સારા ભાવ મળતા હોવાથી ટ્રકમાં લઈને વેચાણ અર્થે જઈ રહ્યો હતો. તે દરમિયાન અમીરગઢ સેલટેક્સની મોબાઈલ વાન દ્વારા તેમની ટ્રકને રોકવામાં આવી હતી અને ત્યારબાદ ટ્રક સેલટેક્સ કચેરી ખાતે લાવીને ફરજ પરના અધિકારીઓએ આ માલ ખેડૂતનો ના હોવાના આક્ષેપ કર્યા હતા, જેથી હીરારામ બિશ્નોઈ તેમના ગામના પૂર્વ સરપંચ ભીડમલ બિશ્નોઈ અને ખેતરમાં કરવામાં આવેલા વાવેતરનું પ્રમાણપત્ર લઈને આવ્યા હતા. પરંતુ તેમ છતાં ફરજ પરના અધિકારી શૈલેષ પટેલે આ ખેડૂતને એક પણ વાર સાંભળવાનો ઇનકાર કરી દીધો હતો અને ખેડૂત સાથે જપ્પાજપ્પી પર ઉતરી આવ્યો હતો. ખેડૂત સાથે થઈ રહેલા આ અન્યાયને પગલે ખેડૂતો આ બાબતને તાત્કાલિક મીડિયાનો સંપર્ક કરતા મીડિયાકર્મી અમીરગઢ સેલટેક્સ કચેરી ખાતે પહોંચ્યા હતા. અમારી બીકે ન્યૂઝ ચેનલની ટીમ આ ઘટનાનું કવરેજ કરવા પહોંચી ત્યારે ખેડૂતની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા અને કેમેરા સામે તેને પોતાની હૈયા વરાળ ઠાલવી હતી. અને કેવી રીતે સેલટેક્સના કર્મચારીઓ ખેડૂતોની પજવણી કરી રહ્યા છે, સાંભળો આ ખેડૂતની જીભે. गांव का ओसिया तहसील जोधपुर जिला यहाँ अरंडा लेके आया. मैंने कहा मोदी सरकार में यहाँ गुजरात में ज़्यादा पैसे मिलेगा. मेरे घर पर शादी है और माँ बीमार है, इसलिए पैसे की कमी थी और बैंक में पैसा भरना था. तो यहाँ आके मैं सेल टैक्स वाले ने पकड़ लिया मुझे कि आप गाड़ी यहाँ खड़ी कर दो. तो बाद में मैंने तीन दिन में हाथ जोड़ के परेशान हो गया. मैंने कहा मेरी गिरदावर देखो आप, मेरी बैंक की डायरी देखो आप. तो उसने कोई वो देखा ही नहीं हमारी. और बाद में हमारे ड्राइवर को मारपीट की खूब इसने कि तुम यहाँ से भाग जाओ. और इसमें लिखा हुआ है, मतलब इसबगुल है गाड़ी के अंदर, गाड़ी के अंदर अरंडा है. वो झूठ बोल रहे हैं कि आप इसबगुल का बोलो. मैंने कहा हमारा तो अरंडा है, इसबगुल है नहीं. तो उसने मेमो काय का बनाया, इसबगुल का बना दिया उसने. तो आपके हमारी तो 150 बोरी अरंडा है और उसने झूठ बोल के उसने लिख दिया कि तुम साइन करो ड्राइवर से, इसबगुल लिखो इसके अंदर. मैंने कहा हमारा इशू गुड है भी नहीं, हमारा अरेंडा है. आप कितना टाइम से परेशान हो रहे हैं? हम तीन दिन से परेशान हो रहे हैं सर. हम यहाँ पर भोजन भी नहीं मिल रहा है कोरोना से, और हमारे से पैसे भी मांग रहे हैं. तुम यहाँ से भाग जाओ और जल्दी पैसा दो. मैंने कहा तुम किसान, वो बोल रहे हैं तुम किसान हो भी नहीं. मैंने कहा मेरे पिताजी की 50 साल से जमीन है, देश आजाद हुआ उस टाइम की जमीन है. और अभी आप मेरे यहाँ और अभी हाँ और मेरे घर पर आप हाल के देख सकते हो. बूढ़ा मेरी माताजी है, वो भी बीमार है, घर पर पूरा परिवार बीमार है, शादी है. तो हम बहुत मारपीट कर रहे हैं ड्राइवर से हमारी. हमारे किसान की शादी बोलने पे क्या नाम था? मेरा नाम हीराराम है, गांव जुड है, जोधपुर जिला है. આંખોમાં આંસુઓથી સેલટેક્સ કચેરીના અધિકારીને અક્કળનો ભોગ બનેલો આ ખેડૂત તેના ખેતરમાં કરેલા વાવેતરના પુરાવા આપ્યા હોવા છતાં શૈલેષ પટેલ નામનો આ અધિકારી આ માલ ખેડૂતનો છે તે માનવા તૈયાર નથી. હીરારામ બિશ્નોઈ સાથે તેમના ગામનો પૂર્વ સરપંચ પણ આવ્યો હતો અને તે પણ આ માલ ખેડૂતનો હોવાની ખાતરી અધિકારીને આપી રહ્યો હોવા છતાં અધિકારી એકના બે નથી થઈ રહ્યા.
આટલું ઓછું હોય તેમ આ ખેડૂતની ટ્રકમાં એરંડાનો જથ્થો ભરેલો છે, જ્યારે સેલ ટેક્સના અધિકારીઓએ જે કાગળો બનાવ્યા છે તેમાં ઈસબગુલનો ઉલ્લેખ કર્યો હોવાનું પણ પૂર્વ સરપંચે જણાવ્યું હતું. हम ये किसान इसके साथ में आए, इन्होंने बोला कि मेरी अरंडी है वो वहाँ पे रुकवा दी सेल टैक्स वालों ने कि आप किसान हो ही नहीं. तो मैं इनके साथ में आया हूँ कि मेरे गांव के ओरिजिनल किसान है, इनकी जमाबंदी गिरदावरी इनके साथ में है, मैं इनके सर्टिफाई करके दे सकता हूँ कि ये किसान है, व्यापारी नहीं है. तो अभी ये मानते नहीं है, ये बोलते हैं कि ये व्यापारी है, आपको क्या पता ये किसान है. मैंने कहा मैं लिख के देता हूँ मेरे गाँव से, आप मेरे गाँव साथ चल के आप देख सकते हो कि ये किसान नहीं है, तो इनका आप हम डबल गुना जुर्माना देंगे. फिर भी ये माने नहीं है, ये मानते हैं कि हमको पैसे दे दोगे, हमको पैसे दे दो. बड़े साहब से बात कर ली हमने, ऐसे कर लिया ऐसे कर लिया. कितने कितने पैसे मांगे आपके पास इन्होंने हमारे से? पैसे सात लाख पचास हजार रुपये मांगे सर इन्होंने. बरोबर, काय के लिए मांगे 7,000? इन्होंने कहा 7,50,000 की आपकी अरेंडी बनती है तो इतने आपके टैक्स बनता है, 7,50,000 रुपये का इस का, और हमारे अरेंडी भरी हुई है इसके अंदर, और इन्होंने इस का टैक्स बनाया सर. हाँ, 5,00,000 का तो पूरा माल ही नहीं है सर, 4,00,000 का माल है, 40 रुपये किलो के हिसाब से 4,00,000 का बनता है ये. और आपने इसमें इरंडी भरी, उन्होंने इसुगुल का चालन क्यों बना दिया? आपने उसको पूछा नहीं क्या इसके अंदर इरंडी भरी? हमने तो पूछा ही नहीं सही, अपनी मर्जी से बनाया, हमारे ड्राइवर के साथ में मारपीट करके, और इन्होंने ड्राइवर को बोला तुम बोल दे इसे बह के, इन्होंने अपनी मर्जी से चालान बनाया सर ये. कागज थोड़ी देखे इन्होंने, इन्होंने कोई न तो गिरदावरी देखी और न इन्होंने ये कागज देखे, किसी को पूछा भी नहीं. हम ये 2 दिन से इनके पैर पड़ रहे हैं कि मैं गांव के सरपंच साहब मेरे गिरदावरी देखो, ये हमारे किसान है ओरिजिनल है, ये हमने इसके ऊपर हाथाजोड़ी करी सर बहुत ही, तो भी ये मानते नहीं. हमको बाहर रहो यहाँ से, ये ऑफिस से बाहर भगा देते हैं और अभद्र व्यवहार करते हैं ये किसानों के साथ में. मोदी जी बोल रहे हैं कि हिंदुस्तान का किसान किसी कोने में अपना माल ले जाके बेच सकता है, तो फिर हम क्या हिंदुस्तानी नहीं है क्या? अपना माल कहाँ ले जाके बेचे? ये बेवजह परेशान कर रहे हैं किसानों को, बेचारों को. किस किस के ऊपर अब किसान कितनी मजदूरी से पैसे कमाता है और ये पैसे इनको देते हैं, तो किसान बेचारा पेट कैसे पालेगा? 3 दिन से रोटी नहीं, 3 दिन से खाना नहीं खाया इन्होंने बेचारे. ये कोरोना के अंदर ये पड़े हैं धूप के अंदर, वहाँ पे पानी की व्यवस्था नहीं है, सब ऐसे परेशान करते हैं, ऐसे कैसे देश चलेगा? सब मोदी जी कहते हैं भ्रष्टाचार मिटाओ, कहाँ मिट रहा है भ्रष्टाचार? यहाँ पे भ्रष्टाचार तो खूब हो रहा है, उन्हीं के राज में भ्रष्टाचार हो रहा है, फिर कहते हैं भ्रष्टाचार मिटाओ. कैसे मिटेगा मोदी जी का भ्रष्टाचार? ये ऐसे भ्रष्ट कमिश्नर यहाँ पे लगा रखे हैं. આ દ્રશ્યો અને ખેડૂતોની આંખોમાં વહી રહેલા આંસુ એક જ વાત કરી રહ્યા છે કે આ માલ ખેડૂતનો છે, પરંતુ અધિકારી જે મોડસ ઓપરેટથી ભ્રષ્ટાચાર આચરે છે તેને લઈ તેને માત્ર એક જ વાત દેખાઈ રહી છે કે આ ખેડૂત પાસેથી કટકી કેવી રીતે કરવી. અમીરગઢ ચેકપોસ્ટ નેશનલ હાઈવે પર બનેલી છે અને દિવસ દરમિયાન હજારો વાહનો અહીંથી પસાર થતા હોય છે. ત્યારે આ ખેડૂતની વાત માનીએ તો આ અધિકારી દ્વારા કેટલાક ખેડૂતોને હેરાન કરીને કેટલા નાણાં પડાવવામાં આવી રહ્યા છે, ત્યારે આ અંગે બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર દ્વારા ગુપ્ત રીતે ઊંડી તપાસ કરવામાં આવે તો કદાચ હજારો ખેડૂતોને ન્યાય મળી શકે તેમ છે.